અમદાવાદની એચબી કાપડિયા શાળાના ટ્રસ્ટી અને પોતાને કેળવણીકાર તરીકે ખપાવતા અને કહેવાતા શિક્ષણ માફિયા મુક્ત કાપડિયાના જામીન અરજી રદ કરવાની સરકારની અરજીને નીચલી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આ ઘટનાથી સમસમી ગયેલા કાપડિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાના આદેશથી તેઓ તમતમી ઉઠ્યા છે. જોકે આ મામલે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવાની દલીલ કાપડિયા તરફથી કરવામાં આવતા અદાલતે 15 જુલાઈ સુધીનો સ્ટે આપતા કાપડિયાને એટલી રાહત મળી છે. પોતાને શિક્ષણ જગતનું આભૂષણ કહેવરાવી ઉપર સુધીના સંબંધોની રોકડી મુક્ત કાપડિયાએ વાલીઓની આંખમાં ધૂળ ઝોંકી કરી હોવાનો આરોપ છે. સીબીએસઈ કોર્સની માન્યતા ના હોવા છતાં 400 જેટલા વિદ્યાર્થીઓની ફી વસૂલી લીધી હોવાનો ગુનો પણ નોંધાયો છે. આ મામલે રાજ્ય સરકારે તેમના જામીન રદ કરવા અરજી કરી હતી, જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મુક્ત કાપડિયાને નીચલી કોર્ટ બાદ હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા નથી. આ બાદ તેમણે ફરિયાદી સહિત 400 સાક્ષીઓને પણ ફોડ્યા છે. ત્યારે આવા આરોપીના જામીન રદ કરી જેલ હવાલે કરવો જોઈએ. આ સામે કાપડિયા તરફથી દલીલ દેવામાં આવી હતી કે તપાસકર્તાઓ પાસે એવા કોઈ પુરાવા નથી જેમાં સીબીએસઈની માન્યતા ના હોવા છતાં ફી ઉઘરાવી છે, અને એવું પણ ક્યાંય દર્શાવાયું નથી કે તેમની શાળાને સીબીએસઈની માન્યતા મળેલી છે. આ સમગ્ર કેસ ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો છે. આગોતરા જામીન અને રેગ્યુલર જામીનના ધારાધોરણ જુદા જુદા હોવાથી તેમના જામીન રદ ના કરવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, અપના ગુજરાત.